हेलो फ्रेंड्स, आज आप जोईशुं के विकास समीकरण स्वरूप जो एफ डी वाई इज इक्वल टू एक्स रेस टू एम एटले के एक्स ना पावर में कोई बहुपदी हो तो तेनो सामान्य उकेल कई रीते मिली सके तो तेना माटे आपने बे सूत्र की जरूर पड़ से। ते बे सूत्र है आ प्रमाणे, जो वन अपॉन वन माइनस ए, ज्या ए वन नहीं बाकी कोईपण वास्तविक संख्या हो सके। जो वन अपॉन वन माइनस ए इज इक्वल टू आवुं थशे वन माइनस ए नो इनवर्स, बराबर। तो तेनु सूत्र छे वन प्लस ए प्लस ए स्क्वेर प्लस ए क्यूब प्लस अप टू सो ऑन। अने एवी ज रीते जो वन अपॉन वन प्लस ए हशे एनो मतलब के वन प्लस ए नो इनवर्स, तो तेनी फॉर्म्यूला छे वन माइनस ए प्लस ए स्क्वेर माइनस ए क्यूब प्लस ए रेस टू फोर माइनस ए रेस टू फाइव एवी रीते। परंतु वन प्लस ए हसे त्यारे आपड़ो ए माइनस वन हसे नहीं, केम के वन प्लस माइनस वन इज इक्वल टू जीरो थी जैसे जे अव्याख्यायित पद बनी जैसे। तो आ बे सूत्र ने ध्यान में राखी हवे आपड़े एक्जाम्पल जोईशुं। तो एक्जाम्पल थसे नीचे आपेला विकल समीकरण माटे पीआई शोधो, फक्त आपड़े पीआई शोधवानी छे। अने विकल समीकरण छे डी क्यूब प्लस थ्री डी स्क्वेर प्लस ट्वाइस डी इंटू वाई इज इक्वल टू एक्स स्क्वेर, बराबर। तो आपणे सोल्यूशन जोईए, तो अहीं विकल समीकरण छे डी क्यूब प्लस थ्री डी स्क्वेर प्लस ट्वाइस डी वाई इज इक्वल टू एक्स स्क्वेर, के जे आपणे ख्याल आवे छे के आ थशे एफ ऑफ डी। धेरफोर हवे जोईए तो पीआई नो सूत्र छे वन अपॉन एफ डी इंटू एक्स स्क्वेर। एक्स स्क्वेर एटले अहींया जे एक्स नो विधेय हशे ए, तो एक्स स्क्वेर थशे। હવે આપણે એફડીની જે કિંમત છે તે મૂકી દઈએ તો આવશે વન અપોન ડી ક્યુબ પ્લસ થ્રી ડી સ્ક્વેર પ્લસ ટ્વાઇસ ડી ઇન્ટુ એક્સ સ્ક્વેર. હવે આપણને ખ્યાલ આવે છે કે ત્રણે ત્રણ પદમાં ડી હોવાથી આપણે ડી સામાન્ય લેતા વન અપોન ડી ઇન્ટુ ડી સ્ક્વેર પ્લસ થ્રી ડી પ્લસ ટુ ઇન્ટુ એક્સ સ્ક્વેર થશે. તથા આપણે જોયું જે અત્યારે જે સૂત્ર છે વન માઇનસ એ વન પ્લસ એ, એવું જો આપણે સ્વરૂપ બનાવવું હોય તો આપણને વન જોઈએ સાથે. તો આપણે આ જે આપણું ટર્મ છે તેમાં વન લાવવા માટે આપણે ટુને સામાન્ય ઘડવો પડશે બહાર. તો ટુને સામાન્ય લેતા વન અપોન ટુ ડી થશે ઇન્ટુ અંદર બ્રેકેટમાં ડી સ્ક્વેરના છેદમાં બે વત્તા થ્રી ડીના છેદમાં બે વત્તા એક, એવું થઈ જશે. ડી સ્ક્વેર અને થ્રી ડી પાસે ટુ ના હોવાથી તે છેદમાં આવી જશે. એનો મતલબ કે ડી સ્ક્વેર અને થ્રી ડી એ બંનેનો છેદ સરખો હોવાથી આ રીતે લખી શકાશે વન અપોન ટુ ડી ઇન્ટુ વન અપોન ડી સ્ક્વેર પ્લસ થ્રી ડી હોલ અપોન ટુ પ્લસ વન થશે ઇન્ટુ એક્સ સ્ક્વેર તો છે જ સાથે. હવે જે આપણને સ્વરૂપ જોઈએ છે તે સ્વરૂપમાં લખતા એટલે સરવાળો જ હોવાથી વન પ્લસ લખી શકાશે વન પ્લસ થ્રી ડી પ્લસ ડી સ્ક્વેર આખાના છેદમાં બે, બરાબર. તો આ સ્વરૂપ થઈ ગયું વન પ્લસ એ. હવે એ છેદમાં હોવાથી અંશમાં આપણે લખતા વન અપોન ટુ ડી ઇન્ટુ વન પ્લસ થ્રી ડી પ્લસ ડી સ્ક્વેર બાય ટુ આખાનો ઇન્વર્સ થઈ જશે ઇન્ટુ એક્સ સ્ક્વેર. જે આપણે જાણીએ છીએ કે ફોર્મ્યુલા છે વન પ્લસ એનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ એ પ્લસ એ સ્ક્વેર માઇનસ એ ક્યુબ પ્લસ એ રેસ ટુ ફોર માઇનસ એ રેસ ટુ ફાઇવ. અહીં આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે ડી દર્શાવે છે ડી બાય ડીએક્સ, એનો મતલબ થશે વિકલન. અને વન અપોન ડી દર્શાવે છે સંકલન, કેમ કે વિકલન અને સંકલન એકબીજાની પ્રતિક્રિયા છે. એટલે જો ડી વિકલન હોય તો વન અપોન ડી થશે સંકલન. હવે આપણે આ સૂત્ર મૂકતા વન અપોન ટુ ડી એઝ ઇટ ઇઝ રહેશે, બ્રેકેટમાં આવશે વન માઇનસ એ તો આપણો આખો છે થ્રી ડી પ્લસ ડી સ્ક્વેર બાય ટુ, એ આપણો એ આખો થશે, આ થશે ઇઝ ઇક્વલ ટુ એ, બરાબર. તો વન માઇનસ એ પ્લસ એ નો વર્ગ સ્ક્વેર બાય ટુ હોલ સ્ક્વેર માઇનસ સોલ સાથે છે એક્સનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ ડી. પદને સાદુરૂપ આપતા થશે વન માઇનસ, આ માઇનસ આ બંને પદને મળી જશે એટલે હું લખી શકું થ્રી ડીના છેદમાં બે, આ માઇનસ આ પ્લસ એટલે માઇનસ ડી સ્ક્વેરના છેદમાં બે. ટર્મ છૂટી પાડતા એટલે વત્તા, આ વર્ગ હોવાથી આપણે આ રીતે લખી શકીએ થ્રી ડી બાય ટુ
प्लस डी स्क्वेर बाय टू होल स्क्वेर माइनस सो ऑन इंटू एक्स स्क्वेर। आटला माटे केम के हवे थसे अहीं ए प्लस बी होल स्क्वेर इज इक्वल टू ए स्क्वेर प्लस टू ए बी प्लस पी स्क्वेर। એટલે તે હવે આપણે સૂત્ર લગાવીશું તો વન અપોન ટુ ડી બ્રેકેટમાં વન માઇનસ થ્રી ડી બાય ટુ માઇનસ ડી સ્ક્વેર બાય ટુ એઝ ઇટ ઇઝ પ્લસ કરીને પાછું બ્રેકેટમાં એ સ્ક્વેર, એનો મતલબ કે થ્રી ડીનો વર્ગ એટલે નાઇન ડી સ્ક્વેર અને બેનો વર્ગ થશે ચાર, વત્તા બે એ બી એટલે થ્રી ડી બાય ટુ એ અને બી બરાબર છે ડી સ્ક્વેર બાય ટુ બરાબર, વત્તા બીનો વર્ગ એટલે ડી સ્ક્વેરનો સ્ક્વેર એટલે ડી રેસ ટુ ફોર થશે અને બેનો વર્ગ થશે ચાર માઇનસ સો ઓન બ્રેકેટ કમ્પ્લીટ સાથે છે એક્સ સ્ક્વેર। હજી થોડું સાદું રૂપ આપતા વન અપોન ટ્વાઇસ ડી એઝ ઇટ ઇઝ વન માઇનસ થ્રી ડીના છેદમાં બે માઇનસ ડી સ્ક્વેરના છેદમાં બે વત્તા માઇનસ ડી સ્ક્વેરના છેદમાં બે વત્તા નાઇન ડીના સ્ક્વેરના છેદમાં ચાર, અહીંથી ટુ ટુ કેન્સલ થશે એટલે થશે થ્રી ડી ક્યુબ બાય ટુ પ્લસ ડી રેસ ટુ ફોર બાય ફોર માઇનસ વન ઇન્ટુ એક્સ સ્ક્વેર। પણ આપણે જાણીએ છીએ કે અહીંયા એક્સનો વર્ગ હોવાથી ફક્ત ડી બાય ડીએક્સ જો ઓફ એક્સ સ્ક્વેર કરીએ આપણે તો ટુ એક્સ થશે, એનું પાછું વિકલન કરીએ આપણે ટુ એક્સનું તો ટુ આવશે, પણ આપણે પાછું ફરીથી ત્રીજું વિકલન કરવા જઈશું ટુનો તો તે ઝીરો આવી જશે। એટલે આપણે જાણીએ છીએ કે એક્સ સ્ક્વેરનું બે જ વખત વિકલન પોસિબલ છે, એનો મતલબ કે અહીં આપણે ડી ક્યુબ અને ડી રેસ ટુ ફોર વાળા પદમાં એક્સ સ્ક્વેરનું વિકલન ઝીરો જ થશે। એટલે હવે આપણે ડાયરેક્ટ એક્સ સ્ક્વેર અંદર દરેક ટર્મને આપતા વન અપોન ટુ ડી થશે, એક્સ સ્ક્વેર માઇનસ થ્રી બાય ટુ ડી એક્સ સ્ક્વેર થશે માઇનસ વન હાફ ડી સ્ક્વેર એક્સ સ્ક્વેર થશે પ્લસ નાઇન બાય ફોર ડી સ્ક્વેર એક્સ સ્ક્વેર થશે પ્લસ સો ઓન, કેમ કે ડી ક્યુબ અને ડી રેસ ટુ ફોરમાં તો ઝીરો જ આવે છે, ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ ડી બ્રેકેટમાં એક્સ સ્ક્વેર માઇનસ થ્રી બાય ટુ એક વખત વિકલન એટલે ટુ એક્સ થશે માઇનસ વન હાફ બે વખત વિકલન એટલે ટુ થશે પ્લસ નાઇન બાય ફોર ફરીથી બે વખત વિકલન એટલે ટુ જ આવશે અને પાછળની બધી ટર્મ ઝીરો હોવાથી આપણે આટલા જ ટર્મ કન્સિડર કરીશું જ્યાં ટુ ટુ કેન્સલ થશે, અહીંયા આવશે ટુ ફરીથી લખતા વન અપોન ટુ ડી બ્રેકેટમાં એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ થશે, અહીંયાથી ટુ ટુ કેન્સલ થઈ જશે માઇનસ વન પ્લસ નાઇન બાય ટુ આ રીતે આવશે ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ ડી ઇન્ટુ બ્રેકેટમાં એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ માઇનસ વન પ્લસ નાઇન બાય ટુ છે ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ ડી બ્રેકેટમાં આવશે એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ લસા લેતા માઇનસ ટુ પ્લસ નાઇન હોલ બાય ટુ ઇઝ વન અપોન ટુ ડી બ્રેકેટમાં એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ સેવન બાય ટુ। હવે વન હાફ તો અચળ છે, વન અપોન ડી દરેક ટર્મને આપતા માઇનસ થ્રી વન અપોન ડી એક્સ પ્લસ સેવન બાય ટુ વન અપોન ડી વન। હવે આપણને ખ્યાલ છે કે વન અપોન ડી એટલે સંકલન, એનો મતલબ કે વન અપોન ડી એક્સ સ્ક્વેર થશે એક્સ ક્યુબ બાય થ્રી માઇનસ થ્રી એઝ ઇટ ઇઝ વન અપોન ડી એક્સ થશે એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ સેવન બાય ટુ એઝ ઇટ ઇઝ વન અપોન ડી વન થશે, વનનું સંકલન હંમેશા એક્સ। એટલે હવે સાદું રૂપ આપતા એક્સ ક્યુબ બાય થ્રી ઇન્ટુ ટુ એટલે સિક્સ માઇનસ થ્રી બાય ફોર એક્સ સ્ક્વેર પ્લસ સેવન બાય ફોર એક્સ બરાબર જે આપણે મળશે પીઆઈ। ધેરફોર આપેલ સમીકરણ નું પીઆઈ થશે પીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ બાય સિક્સ માઇનસ થ્રી બાય ફોર એક્સ સ્ક્વેર પ્લસ સેવન બાય ફોર એક્સ। થેન્ક યુ।